સમગ્ર દેશમાં શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી જોરશોરથી થવા જઈ રહી છે, ત્યારે કપડવંશ ખાતેના જીવનશીલ્પ કેમ્પસમાં અનોખી રીતે રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કેમ્પસના ધોરણ 2 થી 12 સુધીના 1008 વિદ્યાર્થીઓએ 400 ફૂટ લંબાઈમાં જય શ્રી રામ નામની માનવ સાંકળ બનાવી ઇતિહાસ રચ્યો હતો. આ પ્રસંગે પ્રભુ શ્રી રામના બાલ્યવસ્થાથી રાજ્યાભિષેક સુધીની જીવનચરિત્રની ઝાંખી કરાવતું પ્રદર્શન યોજાયું હતું, જેમાં બાળકોએ વેશભૂષા ધારણ કરી રામાયણના વિવિધ પાત્રોને જીવંત બનાવ્યા હતા. આ પ્રસંગે કપડવંજ વિભાગના DYSP VN સોલંકી, કપડવંજ નગર પ્રથમા વર્ષાબેન પંચાલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી મણિભાઈ પટેલ, RSS ખેડા જિલ્લા કાર્યવાહક દિલીપભાઈ પંચાલ તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ મહેમાનોનું કંકુતિલકથી સ્વાગત કરીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોએ પ્રભુ શ્રી રામની આરતી ઉતારી પ્રભુના જીવનચરિત્ર દર્શાવતા પ્રદર્શનને વિધિવત રીતે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે જીવનશીલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિપુલભાઈ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કરી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ઉપસ્થિત સોલંકીજીએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીની અનુભૂતિ કરાવતો અનોખો કાર્યક્રમ કેમ્પસમાં યોજાયો છે. નગર પ્રથમા વર્ષાબેન પંચાલે રામજીના જીવનચરિત્રને યાદ કરી બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. પૂર્વ ગૃહમંત્રી મણિભાઈ પટેલે પ્રભુ રામના જીવનની જરમર ઝાંખી કરાવતા અનોખા પ્રદર્શનની સરાહના કરી જીવનશિલ્પ કેમ્પસ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જીવનશિલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન JP પટેલે સમગ્ર જીવનશિલ્પ કેમ્પસ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા તથા સેક્રેટરી નીતિનભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે 22 જાન્યુઆરીએ, ત્યારે એ નિમિત્તે કપડવંજ જીવનશિલ્પ કેમ્પસના બાળકોએ 43,000 સ્ક્વેર ફીટ એરિયામાં 1,008 બાળકોએ ભગવા રંગથી મેદાન ઉપર જય શ્રી રામ નામની આજે રચના કરી છે. સાથે સાથે પ્રભુ શ્રી રામના જીવન ઝાંખી દર્શાવતા સ્ટોલનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું, જેમાં એમના નાનપણ બાળકથી શરૂ કરી અને રામ રાજ્યાભિષેક સુધીની ઘટનાઓને વર્ણવવામાં આવી અને આજે આ આપણા ભારતીય કલ્ચરને ચરિતાર્થ કરતો આ કાર્યક્રમ જીવનશિલ્પ કેમ્પસના બાળકો દ્વારા આયોજિત કરવામાં આવ્યો. એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા, આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે, અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય, આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે, આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.